નવસારીના ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારીના ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને વ્યાપી જતા બસ સાથે અથડાયો હતો, જેમાં બસના ડ્રાઈવર અને કર્મચારીઓને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચીખલી પોલીસે અકસ્માત સંદર્ભ તપાસ શરૂ કરી છે. નવસારીના ચીખલી નેશનલ હાઈવે ઉપર ખાનગી કંપનીની લક્ઝરી બસ અને એક આઈસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સવારે બલવાડાની સાઈ ક્રિષ્ના હોટલ પાસે આઈસર ટેમ્પો અને ખાનગી કંપનીની બસ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બસના ડ્રાઈવર અને કર્મચારીઓને ઈજા પહોંચી હતી, જેથી તમામને તાત્કાલિક ચીખલીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2-3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ હાઈવે પર જામાના કારણે પોલીસને ટ્રાફિક ખુલ્લો કરાવાયો હતો. અકસ્માત અંગે ચીખલી પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.